દિલ્હીમાં રેકોર્ડ બ્રેક વરસાદ છે અને ખૂબ જ હાલત ગંભીર છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલા ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવું છે, અત્યાર સુધીમાં દિલ્હીમાં વરસાદે કેવી પરિસ્થિતિ સર્જી છે. ખાસ તો દિલ્હીમાં અત્યારે જે રેકોર્ડ બ્રેક વરસાદ છે, 1936માં જૂન મહિનામાં વરસાદ પડ્યો હતો. અત્યારનો જે સ્થિતિ છે એવી સ્થિતિ વર્ષો પહેલા દિલ્હીમાં જોવા મળી હતી. 1936માં જૂન મહિનામાં આ પ્રકારનો વરસાદ છે એ પડ્યો હતો અને ત્યારબાદ 24 કલાકમાં 235.5 મીમીનો વરસાદ પડ્યો હતો. આ જાણકારી આપી રહ્યા છે દિલ્હીની કે જ્યાં દિલ્હીમાં સમગ્ર જૂન મહિનામાં 80.6 મીમી વરસાદ છે એ પડે છે. લોકોને પારાવાર મુશ્કેલીનો વરસાદને કારણે સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવાર 28 જૂન 2024 228 મીમી વરસાદ છે એ પડ્યો છે. વિગતવાર તારીખવાર અમે વિગતો છે એ વરસાદની આપને આપી રહ્યા છીએ. રાજધાનીની આ તમામ અપડેટ્સ છે અને એવા વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પ્રથમ વરસાદે જ જે તંત્રની પોલ છે ખુલી ગઈ છે. બસ, કાર સહિતના વાહનો છે એ વરસાદી પાણીમાં ફસાઈ ગયા છે અને વાહનો બહાર કાઢવામાં પણ લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પાણી ભરાયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. જનરલી પ્રિમોન્સૂનની કામગીરી થતી હોય છે જેના કારણે પાણી ન ભરાય, પરંતુ પાણી ભરાઈ ગયું ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. પ્રિમોન્સૂન પ્લાન છે એ પાણીમાં ગયો, કારણ કે જો બરાબર એ પ્લાન કરવામાં આવ્યો હોત તો આજે આ સ્થિતિ ન હોત, લોકોને હાલાકીનો સામનો ન કરવો પડ્યો હોત. 2 મહિના સુધી ઓફિસોની રજા છે રદ કરી દેવામાં આવી છે. તમામ જે ઓફિસરો છે તેમની રજા હવે રદ કરાઈ છે, એટલે રહી રહીને તંત્ર જાગ્યું હોય એ પ્રકારનો અત્યારે માહોલ દિલ્હીમાં જોવા મળી રહ્યો છે. ઇમરજન્સી કંટ્રોલ રૂમ પણ બનાવાશે. વરસાદની જે પ્રકારે સ્થિતિ છે એ પ્રકારે હવે તાત્કાલિક ઇમરજન્સી કંટ્રોલ રૂમ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવી ગયો છે. પાણીમાંથી દિલ્હીને બહાર કાઢવા હવે પ્લાન બનાવાઈ રહ્યો છે, પરંતુ જો આ પ્લાન પહેલા બનાવ્યો હોત તો આજે દિલ્હીની સ્થિતિ છે એ કંઈક અલગ હોત. એટલે અત્યારે દિલ્હીના લોકો છે એ જાણે નદીમાં વસતા હોય એ પ્રકારનો માહોલ છવાઈ ગયો છે. સુપર સિક્સમાં અન્ય સમાચારો પણ આપના સુધી પહોંચાડવા છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો.